અંતાણમ દાદા અમારી સાથે હતા અને દાદાની કૃપાથી અમને જે કંઈ મળ્યું છે એ હું શેર કરવા બધાની સાથે માગું છું. સાથે સાથે જૈન અનુષ્ઠાનથી જે મને ખૂબ પ્રેરણા મળી, જૈન અનુષ્ઠાનમાં હું લોકડાઉનમાં જોડાઈ, ફર્સ્ટ લોકડાઉનથી અને ત્યારથી અત્યાર સુધી જોડાયેલી છું. અને જૈન અનુષ્ઠાન દ્વારા જે દાદા તો શીખવાડી જ ગયા હતા, પણ એનું અમે અત્યારે થોડુંક ભૂલી ગયા હતા અને વિસરાઈ ગયું, તે જૈન અનુષ્ઠાને મને ફરી પાછું મેળવી આપ્યું છે. એટલે હું જૈન અનુષ્ઠાનને ખૂબ ખૂબ આભારી છું. ખાસ કરીને નિકુંજ ગુરુજીને હું ખૂબ આભારી છું. અને નિકુંજ ગુરુજીએ મને જે કંઈ આપ્યું છે, જે કંઈ વિદ્યા શીખવાડી છે, એ દાદાની વિદ્યામાં વધારો કરી અને દાદાની વિદ્યા મને આગળ ને આગળ વધે તેવી પ્રેરણા કરાવી છે. એક ભક્તામરની હું વાત કરું છું. તો ભક્તામરમાં દાદાએ અમને એક નાનું ભક્તામર, જે ન કરી શકતા હોય, તો આટલું નાનું ભક્તામર ટાઈમના અભાવથી ન કરી શકતા હોય, તો દાદાએ અમને એક નાનું શીખવાડ્યું છે જે હું અહીંયા તમને લોકોને બતાવી રહી છું, તો આપણને આખા ભક્તામર કર્યાનું લાભ પણ મળી જશે. તો આપણે 26મી ગાથા, તુભ્યમ નમઃ ત્રિભુવનાતિહરાય નાથ તુભ્યમ નમઃ ક્ષિતિતલામલભૂષણાય તુભ્યમ નમસ્ત્રી જગતઃ પરમેશ્વરાય તુભ્યમ નમઃ જિન ભવો દધિ શોષણાય, ત્યાંથી લઈ અને બલગતુરંગ કેટલામી ગાથા છે, 37મી ગાથા બલગતુરંગ છે, ત્યાંથી તમે 44મી ગાથા સુધી પૂરું કરો એટલે એ આખું ભક્તામર પૂર્ણ થયાનો આપણને લાભ મળશે. તો જે લોકોની પાસે સમયનો અભાવ હોય, તો આટલું નાનું પણ કરશે તો એમને આખા ભક્તામરનો લાભ મળશે. તમે કેટલા વર્ષથી કરો છો ભક્તામર? હું 30 વર્ષથી ભક્તામર કરું છું. તમારી રોજિંદી સાધના કઈ કઈ છે? એક તો ભક્તામર, ભક્તામર છે, ઋષિ મંડળ છે, શ્રી સૂક્ત છે, અને હું છેલ્લે હનુમાન ચાલીસા હનુમાન ચાલીસા શ્રી સૂક્તનો પાઠ રોજ કરો છો. શ્રી અને આપણે આ ઘરમાં એના પ્રભાવો પણ જોયા છે, ઘણા પ્રભાવ જોયા, શ્રી સૂક્તના જીવંત પ્રભાવ, જીવંત પ્રભાવો, કે ક્યારેય અમને પૈસા ની ખોટ નથી પડી અને કોઈની પાસે અમને પૈસા માંગવાનો હાથ લાંબો નથી કરવો, રસ્તો ઓટોમેટિક થઈ જાય છે. એટલે દાદા અમને કહી ગયેલા કે આપણે શું કહે છે, બીજું કઈ ના કરો તો કઈ નહીં, પણ શ્રી સુક્ત અખંડ ત્રણ તો કરજો છે અને અને ન્યાસ સાથે, ન્યાસ સાથે. હા, તો તમે કેટલા વર્ષથી શ્રી સુક્ત ચાલુ કરેલા છે? અમે છેલ્લા હું લગભગ 20 વર્ષથી તો કરું છું. 20 વર્ષથી કરું છું. ચલો આપણે એક વખત પાઠ કરી લઈએ. બધા આખા જગતના બધા જીવોના જૈન અનુષ્ઠાનમાં જેટલા પણ લોકો જોડાયેલા છે બધા જ ખૂબ સમૃદ્ધ બને, શાસનના સમાજના સારા કાર્ય કરે એ ભાવથી બંને જવા શ્રી સુક્ત આપણે પાઠ સંભળાવી રહ્યા છીએ. પ્રથમ એટલે આખું દાદાનું નામ શું, તમારું મૂળ વતન શું હતું? મૂળ વતન અમારું વસો છે. વસો છે, પણ પેટલા વસોથી અમે પેટલા દાવી ગયેલા અને અત્યારે અમે વડોદરા થઈ ગયા. તમારે એવું ના હતું કે ભગવાન સુઈ જાય છે, એ તો અમને એવું કે છે કે ક્યારે બી તમારી પાસે ટાઈમ હોય, રાતના 2 વાગે ટાઈમ હોય તોય કરો, સવારે 6 વાગે કરો, બપોર 2 વાગે કરો, 4 વાગે કરો, સાંજે 6 વાગે કરો કે રાતના 12 વાગે કરો, પણ તમે ગમે તે ટાઈમે તમે આ કરી શકો, આરાધના કરો, આરાધના કરી શકો. આરાધના અમને લાભ જોયા છે અને આરાધના મને અમને પોતાની પણ મીઠાઈ અમારા ઘરમાં ક્યારે ખૂટે નહીં, કારણ કે જેનું કામ પતી જાય એ મીઠાઈ નું બોક્સ લઈને આવે તો દાદા એમાંથી 4-5 કાઢી લે, બાકીની એમને પાછી આપે પ્રસાદી રૂપે. ચલો ખૂબ ખૂબ આજે એમને કોટી કોટી પ્રણામ કરીએ છીએ, દાદા પાસે પ્રાર્થના કરીએ છીએ કે જલ્દી જલ્દી બરોડામાં એક ઉત્તમ શિબિર થાય, પાછા એમના જેટલા બધા ભક્તો છે જોડાય અને પાછું ઓર એક કલ્યાણની પરંપરા શરૂ થાય. હવે આપણે શ્રી સુક્તનો પાઠ સંભળાવીશું. ધીમે ધીમે ફાવે. ઓમ નમઃ ભગવતે મા લક્ષ્મી હિરણ્યમ વર્ણા મંગુષ્ટાભ્યમ નમઃ. ઓમ નમઃ ભગવતે મા લક્ષ્મી હિરણ્યમ તર્જનીયમ સ્વાહા. ઓમ નમઃ ભગવતે મા લક્ષ્મી હિરણ્યમ વર્ણા મધ્યાભ્યમ વસત. ઓમ નમઃ ભગવતે મા લક્ષ્મી હિરણ્યમ વર્ણા અનામિકાભ્યમ ભૂ. ઓમ નમઃ ભગવતે મા લક્ષ્મી કર્કલકસ્ત્રાય ફટ. ઓમ નમઃ ભગવતે મા લક્ષ્મી હિરણ્યમ વર્ણા હૃદય નમઃ. ઓમ નમઃ ભગવતે મા લક્ષ્મી હિરણ્યમ શિરસે સ્વાહા. ઓમ નમઃ ભગવતે મા લક્ષ્મી હિરણ્ય વર્ણામ શિખાય વસત. ઓમ નમઃ ભગવતે મા લક્ષ્મી ચંદ્રાય કૌચાય ભૂમ. ઓમ નમઃ ભગવતે મા લક્ષ્મી નેત્રતાય વસત.
ओम नमो भगवते मां लक्ष्मी हिरण्यवर्णम सकल स्त्राय फट हरि ओम हिरण्यवर्णम हरिणीं सुमण रजस स्रजाम चंद्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मावह काम आवह जातवेदो लक्ष्मी मन पगामिनीं यस्यां हिरण्यं विन्देयं वामश्चं पुरुषानहम् अश्वपुरां रथमध्यां हस्तिनाद प्रबोधिनी श्रियं देवीमुपवे श्रीमादेवी रजुसतां कांसोस्मितां हिरण्यप्राकारमद्रां ज्वलन्तीं तप्तामतर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपवेशयम् चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारम् तां पद्मनीमीं शरणं प्रपद्ये लक्ष्मीगणेशतां त्वां आदित्यवर्णे तक्षोदिजातो वनस्पति तव वृक्षो कविः तस्य फलानि तप्सानुगन्तु मयन्त्राश्च मय अलक्ष्मि उपेतु मां देव सख कीर्तिश्च मणिना सह प्रादुर्भूतो सुराश्चेष्मिन् कीर्तिं वृद्धिं ददातु मे श्रुतपीपसामलां ज्येष्ठामलक्ष्मीं नास्याम्यहम् अभूतिं समृद्धिं च सर्वान्निमोदमे गृहात् बन्धद्वारां दुरादर्शां पुष्टां करिष्यामि ईश्वरीं सर्वभूतानां तामिमोपवेशयम् चक्मनसकामकृतिं वाच सत्यमसीमयि पशूनां रूपमनस्यमयि श्रियसैतां यशः कर्दमेन प्रजाभूतामयि सम्भव कर्दम् श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी आपस्रजन्तु स्निग्धानि चिकलितवसमेघ्रे नीं च देवी मातरं श्रियं वासय मे कुले ऐन्द्रं पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मावह आन्द्रां यस्करिणीं यस्मिं सुमणां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मावह कामः जातवेदो लक्ष्मी मनपगामिनीं यस्यां हिरण्यं प्रभुतं गावो दास्यो स्वान्विन्देयं पुरुषाणाम् यः शुचि प्रयतो भूत्वा जिह्वा दाज्या मन्वहम् सुप्तं पञ्चदशरचं च श्रीकाम सततं जपे तुलसी महालक्ष्मी अने अने पछी ओम रीम सिम अर्हम असिया उषा नमनी एक माला करते प्रणाम जय जय